સુરતમાં કોરોના સંક્રમણ ભારે ઉછાળો જોવા મળી રહ્યો છે ત્યારે મહામારીને લઈને કોરોના ટેસ્ટ કરાવવાથી માંડીને કોરોનાના મૃત્યુ થાય ત્યારે સ્મશાન સુધી દરેક જગ્યા ઉપર વેઇટિંગ જોવા મળી રહ્યું છે. મૃતકો હોસ્પિટલમાંથી સ્મશાન ગૃહ લઈ જવા માટે પણ શબવાહિનીઓ હવે ખૂટી પડી છે. આને કારણે હોસ્પિટલમાંથી સ્મશાન ગૃહમાં ખાનગી વાહનોમાં સ્મશાન સુધી લઈ જઈ રહ્યા છે, જે એક ભયાવહ સ્થિતિ તો કહી શકાય. સુરત શહેરમાં કોરોનાને કારણે થતો મૃત્યુદર સતત વધી રહ્યો છે ત્યારે પાલિકા તંત્ર અને સરકાર આંકડો ઓછા બતાવે છે. છેલ્લા કેટલાય દિવસથી કોરોનાની ગાઈડલાઈન પ્રમાણે 100થી વધુ મૃતદેહના અંતિમ સંસ્કારો થઈ રહ્યા છે. અન્ય બીમારીને કારણે લઈને પણ મોત થઈ રહ્યા છે, જેથી સ્મશાનમાં લઈને આવતા મૃતદેહોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. સુરતમાં મૃત્યુનું પ્રમાણ એટલું છે કે મહાનગરપાલિકા અને ખાનગી શબવાહિનીઓ હવે ઓછી પડી રહી છે, જેને કારણે મજૂરીવશ કેટલાક લોકો ખાનગી વાહનોમાં મૃતદેહને સ્મશાન સુધી લઈ જઈ રહ્યા છે. મૃતકના મૃતદેહને સ્મશાન સુધી લઈ જવા માટે શબવાહની ખૂટી પડતા હવે ખાનગી વાહનોનો સ્મશાનની બહાર ખડકલો જોવા મળી રહ્યો છે. ખાનગી વાહનોમાં પણ હવે કોવિડના મૃતદેહ લાવતા લોકોમાં ભયનો માહોલ સ્પષ્ટ દેખાઈ રહ્યો છે. બ્યુરો રિપોર્ટ, ચેનલ આઈ વિટનેસ, સુરત.